ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 6 બરાબર લેક્ચર નંબર 6 ની ચર્ચા કરીશું. ચલો મિત્રો, આપણે છેલ્લે સુધી આપણે કેટલા પહોંચ્યા છીએ તો આપણે છેલ્લે એકમ કોષોની 14 પ્રકારની બ્રેવિસ લેટિસ, કેટલા પ્રકારની 14 પ્રકારની બ્રેવિસ લેટિસ આપણે લાસ્ટ ટાઈમે ચર્ચા કરી. આપણે તમને એના મૂળભૂત વિચલનોમાં 7 વિચલનો આપણે તમને સમજાવ્યા, રાઈટ? આપણે ગઈ વખતે છેલ્લે સમગનીય, ચતુષ્ફલકીય, રોમ્બોહેડ્રલ, ટ્રાયક્લિનિક, મોનોક્લિનિક, બરાબર, ષટ્કોણીય, આ બધી જ રચનાઓમાં 7 પ્રકારની રચનાઓ, એ દરેકે દરેક 7-7 પ્રકારની રચનાઓમાં કયા કયા પ્રકારનું વિચલન થાય, રાઈટ? વિચલનની અંદર કોઈ એકમ કોષની અંદર 4-4 પ્રકારના વિચલન થાય. 4-4 પ્રકારના એટલે કે આદિમ પણ હોય, અંતર કેન્દ્રિત પણ હોય, ફલક કેન્દ્રિત પણ હોય અને અંત કેન્દ્રિત પણ હોય. કોઈ એકમ કોષમાં 2 પ્રકારનું વિચલન થાય, કોઈ એકમ કોષમાં 3 પ્રકારનું વિચલન થાય, કોઈ એકમ કોષમાં ફક્ત 1 જ પ્રકારનું આદિમ પ્રકારનું વિચલન થાય. તો એ દરેકના આપણે વિચલન પણ સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા. ત્યારબાદ એના અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓ, રાઈટ? અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓમાં કેવી રીતે કયા એકમ કોષમાં અક્ષીય અંતર કેવું હોય, અક્ષીય ખૂણાઓ કેવા હોય અને છેલ્લે આપણે એનું ઉદાહરણ સમજ્યું, રાઈટ? તો મિત્રો, ખાસ એ ટેબલ છે, બહુ અગત્યનું છે. એ ટેબલની અંદર યાદ રાખવામાં 14 બ્રેવિસ લેટિસ દર્શાવેલી છે. અને બ્રેવિસ લેટિસ એટલા માટે કહેવાય કારણ કે આની રજૂઆત ગણિતશાસ્ત્રી બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રીએ કરી હતી, માટે આને બ્રેવિસ લેટિસ કહેવાય છે. એ ચૌદે ચૌદ બ્રેવિસ લેટિસ છે. એ બુકની અંદર એ જે ટેબલ આપ્યું છે, ટેબલની જમણી બાજુએ તમે જુઓ દોરી નાખેલી છે, રાઈટ? દરેક એકમ કોષમાં કઈ કઈ લેટિસ શક્ય વિચલન જે તમને જોવા મળે છે એ આપણા બુકની અંદર ડ્રો કરીને આપેલી છે, એ તમે જોઈ શકશો, રાઈટ? તો ટૂંકમાં એ આખે આખું ટેબલ હતું, બહુ અગત્યનું, બહુ જ આપણે વ્યવસ્થિત રીતે સમજીશું. ચલો હવે મિત્રો, એમાંથી નો ડાઉટ એમસીક્યુ તો પૂછાય છે, મેં તમને કહ્યું. હવે કદાચ એમસીક્યુની જગ્યાએ એમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન મારે પૂછવો હોય તો કેવો પ્રશ્ન પૂછી શકાય? તો મિત્રો જો એ ટેબલમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન પૂછવો હોય તો કોઈ પણ 2 પ્રકારમાં જે 7 વિચલન આપ્યા છે એ 7માંથી કોઈ પણ 2 પ્રકારના લેટિસના તફાવત તરીકે તમને પ્રશ્ન પૂછે કે તમને કે ભાઈ ષટ્કોણીય અને મોનોક્લિનિક આ બંનેનો તફાવત લખો. તો મિત્રો, તફાવતની અંદર યાદ રાખજો આપણી જોડે 4 કોલમ છે. કયા કયા? પહેલું કોલમ હતું શક્ય વિચલનનું, બીજું કોલમ હતું અક્ષીય અંતરનું, ત્રીજું કોલમ હતું અક્ષીય ખૂણાઓનું અને ચોથું કોલમ હતું ઉદાહરણનું. 4-4 કોલમમાંથી તમે ડિફરન્સ બનાવી શકશો. ઓકે, ષટ્કોણીયમાં કેવા પ્રકારનું વિચલન, મોનોક્લિનિકમાં કેવા પ્રકારનું વિચલન, બંનેમાં અક્ષીય અંતર ડિફરન્સ છે, બંનેમાં અક્ષીય ખૂણાઓ ડિફરન્સ છે, બંનેની અંદર ઉદાહરણો જુદા જુદા છે. તો એ પ્રકારે યાદ રાખજો, કોઈ પણ બે પ્રકારની લેટિસનો તમને તફાવત પૂછાય, તફાવત તમારે જાતે એમાંથી ટેબલમાંથી બનાવી શકશો. તમે કોઈ પણ ઉદાહરણ પૂછાય એમસીક્યુના પ્રશ્નમાં, ઉદાહરણ પણ તમે એમાંથી જાતે બનાવી શકશો. ચલો હવે મિત્રો, અહીં આપણે ઇન્ટેક્સ પ્રશ્ન તમે જોજો. ઇન્ટેક્સ પ્રશ્નની અંદર જે પૂછ્યો છે, ષટ્કોણી અને મોનોક્લિનિક એકમ કોષનો તફાવત લખો, તો તફાવત તમને આવશે. ત્યાર પછી એક પ્રશ્ન એવો છે મિત્રો કે લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. લેટિસ બિંદુ શું દર્શાવે છે? તો સિમ્પલ છે કે લેટિસ બિંદુ છે એ અણુ, પરમાણુ કે આયન દર્શાવશે. અને એ લેટિસ બિંદુને જો તમે રેખા વડે જોડશો તો આપણને ચોક્કસ ભૌમિતિક રચના પ્રાપ્ત થશે, રાઈટ? એ આનો જવાબ તમે આપી શકો. બીજો એક ક્વેશ્ચન એવો છે કે એકમ કોષને લાક્ષણિક બનાવવા કયા કયા પ્રાચલો વપરાશે? તો આપણે જ્યારે એકમ કોષની ચર્ચા કરતા હતા એ વખતે જ મેં તમને કહ્યું હતું કે એકમ કોષના પ્રાચલ અથવા તો પેરામીટર્સ કેટલા છે? 6. કયા કયા? તો 6 પેરામીટર્સમાં 3 બાજુઓ, મીન્સ કે 3 અક્ષો, બાજુઓ મીન્સ A, B અને C
અને ત્રણ ખૂણાઓ આલ્ફા બીટા અને ગેમા રાઈટ એમ ટોટલ છ અંગો જેને આપણે ગણિતની ભાષામાં અંગો કહીએ ત્યારે અહીં એને પ્રાચલો કહેવાય પેરામીટર્સ કહેવાય એટલે એકમ કોષના છ પેરામીટર્સ તમારે યાદ રાખવાના ઓકે તો મિત્રો આવા એકદમ શોર્ટ શોર્ટ ક્વેશ્ચન આપણને પૂછાય સમજેલા છો તો તમે આનો ઇઝીલી આન્સર આપી શકશો ઓકે હવે આજના મુદ્દામાં આપણે સાની ચર્ચા કરવાની તો મિત્રો જો આજના મુદ્દાની અંદર એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા હવે જો મિત્રો એકમ કોષની અંદર અસંખ્ય પરમાણુ ગોઠવાયેલા હોય અને એ પરમાણુઓની ગોઠવણીના આધારે જ એકમ કોષ છે એની રચના પૂરી થાય હવે એ એકમ કોષની અંદર ગોઠવાયેલા પરમાણુ એ એકમ કોષમાં કેટલો ભાગ રોકશે બાજુમાં ગોઠવાયેલો પરમાણુ કેટલો ભાગ રોકે ખૂણામાં ગોઠવાયેલો પરમાણુ કેટલો ભાગ રોકે એના કેન્દ્રમાં ગોઠવાયેલો પરમાણુ કેટલો ભાગ રોકશે રાઈટ તો એ પ્રમાણે એ એકમ કોષની અંદર તમારે પરમાણુઓની સંખ્યા નક્કી કરવાની છે તો અહીં આપણે ત્રણ પ્રકારના એકમ કોષોનું ઉદાહરણ લીધું છે દાખલા તરીકે એક ફલક કેન્દ્રિત એકમ કોષ છે આદિમ એકમ કોષ છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ છે રાઈટ અંત કેન્દ્રિતની પણ આપણે ગણતરી કરીશું તો આ ચાર પ્રકારના એકમ કોષોની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય આ બહુ જ અગત્યની વસ્તુ છે કારણ કે તમારે આના પછી પેકિંગ ક્ષમતા ગણવાની આવશે એ પેકિંગ ક્ષમતા માટે પરમાણુની સંખ્યા કમ્પલસરી તમે જાણતા હોવા જોઈએ ચલો હવે મિત્રો પરમાણુની સંખ્યા જો તમે કેવી રીતે નક્કી કરશો તો પરમાણુની સંખ્યા જાણવી એના પહેલાં કેટલીક એકમ કોષ વિશેની જનરલ માહિતી આપણી જોડે હોય કઈ જનરલ માહિતી તો પહેલાં પહેલું કે કોઈ પણ એકમ કોષ છે એ એકમ કોષને બાજુઓ કેટલી ખૂણાઓ કેટલા અને ધારો કેટલા યાદ રાખો કોઈ પણ એકમ કોષ તમે લો મેં તમને આગળ પણ રજૂઆત કરી હતી કે કોઈ પણ એકમ કોષ હોય એ એકમ કોષને દાખલા તરીકે આ આપણો ઘન છે આ એકમ કોષ જ કહેવાય તો સૌથી પહેલાં આની અંદર ખૂણાઓ કેટલા બાજુઓ કેટલી અને ધારો કેટલી આગળ પણ મેં તમને સમજાવી દઉં તો ખૂણાઓ કેટલા તો આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રાઈટ એકમ કોષમાં ખૂણાઓની સંખ્યા આઠ ચલો એકમ કોષમાં બાજુઓની સંખ્યા કેટલી તો એક બે ત્રણ ચાર પાંચ છ રાઈટ છ બાજુઓ એકમ કોષમાં ધારોની સંખ્યા કેટલી તો જો એક બે ત્રણ ચાર રાઈટ પાંચ છ સાત આઠ નવ દસ અને પાછળની અગિયાર અને નીચેની બાર એટલે ટૂંકમાં યાદ રાખવાનું કોઈ પણ એકમ કોષ હોય એ એકમ કોષની અંદર આઠ ખૂણા છ બાજુઓ અને બાર ધારો આવેલી અને બાર ધારો ઓકે બીજી વસ્તુ એ ખાસ જાણવાની તમારે કે દરેક એકમ કોષની અંદર કોઈ પણ તમે લેટિસ લેશો તો એ લેટિસની અંદર જ્યારે એકમ કોષોની ત્રિપરિમાણીય ગોઠવણી થયેલી હોય ત્યારે એકમ કોષનો એક ખૂણો બરાબર ધ્યાન રાખજો એકમ કોષનો એક ખૂણો બીજા આઠ એકમ કોષો સાથે સંકળાયેલો કેટલા આઠ ફરીથી સમજાવું છું કહું છું જ્યારે એકમ કોષો ત્રિપરિમાણીય દિશાઓમાં ગોઠવાય અને જ્યારે લેટિસની રચના થશે ત્યારે એ લેટિસની રચના થાય તે વખતે એક એકમ કોષનો ખૂણો બીજા આઠ એકમ કોષ સાથે સંકળાયેલો કેટલા આઠ એકમ કોષ સાથે હું તમને હમણાં સમજાવું છું કેવું એક એકમ કોષની બાજુ બીજા બે એકમ મીન્સ કે બે એકમ કોષ વચ્ચે કોમન બાજુ બે એકમ કોષ વચ્ચે કોમન બાજુ એટલે કે એક બાજુ બે બાજુ એકમ કોષ સાથે સંકળાયેલી હોય અને ધારોની જ્યારે વાત કરીએ ત્યારે એક ધાર ચાર એકમ કોષ સાથે સંકળાયેલી એક ધાર કેટલા તો ચાર એકમ કોષ સાથે સંકળાયેલી હોય મિત્રો આ બહુ જ અગત્યની વાત છે અને કમ્પલસરી આ મગજમાં ઉતારી દેવું આ આવડશે તો તમને પરમાણુની સંખ્યા આવડશે આગળ પણ પેકિંગ ક્ષમતા કે બધું જ્યારે ગણવાનું થશે એ વખતે આના અણુસૂત્રો જ્યારે બનાવવાના થશે આજે હું તમને કહું છું એના ઉપરથી આપણે એકમ કોષમાં ઘટક કણોની ગોઠવણીના આધારે તમારા અણુસૂત્ર તૈયાર મીન્સ બનાવવાના છે અને એ વખતે આ માહિતી બહુ જ અગત્યની છે આપણે ઓકે
એટલે અણુસૂત્ર બનાવવાના થાય ત્યારે બહુ ધ્યાન રાખે. એટલે ચલો ફરીથી ખૂણાઓ, ખૂણાઓ 8, બાજુઓ 6, ચારો 4, રાઈટ. એક ખૂણો 8 એકમ કોષ સાથે સંકળાયેલો, એક બાજુ 2 એકમ કોષ સાથે સંકળાયેલો સંકળાયેલી અને એક ધાર 4 એકમ કોષ સાથે સંકળાયેલી. ચલો ત્યાર પછી મિત્રો, કોઈ પણ એકમ કોષનું અંતઃકેન્દ્ર એ એનું પોતાનું હશે. અંતઃકેન્દ્ર એકમ કોષના સેન્ટરમાં હોય, એ કોઈની સાથે સંકળાયેલું નહીં. દરેક એકમ કોષને પોતાનું સેપરેટ અંતઃકેન્દ્ર છે, પોતાનું સેપરેટ અંતઃકેન્દ્ર છે. એટલે આ યાદ રાખજો ખાસ, રાઈટ. આટલી વસ્તુ તમારે પહેલાં મગજમાં ક્લિયર કરો. ચલો હવે જો તમને આટલું ક્લિયર થઈ જશે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ, જો આ જે મેં તમને કહ્યું છે એ મેં તમને અહીં લખેલું છે, રાઈટ. તો આ આટલું ખાસ તમારા મગજમાં ક્લિયર રાખવાનું. ચલો હવે આપણે દરેક એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય એની ગણતરી આપણે કરીએ. તો મિત્રો જુઓ, આદિમ ઘન એકમ કોષ, હવે આદિમ ઘન એકમ કોષ કોને કહેવાય તો સમજી લો બરાબર. આદિમ ઘન એકમ કોષ એટલે એવો એકમ કોષ કે જે એકમ કોષની અંદર ફક્ત ને ફક્ત ઘટક કણો કઈ જગ્યાએ, તો એના ખૂણાઓના સ્થાન ઉપર જ ગોઠવાયેલા હોય. ખૂણાઓ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ તમને ઘટક કણો જોવા મળશે નહીં, તેવા પ્રકારના એકમ કોષને કયો એકમ કોષ કહીશું આપણે, તો આદિમ એકમ કોષ કહીશું. મિત્રો આદિમ એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી, તો બરાબર સમજજો. દાખલા તરીકે આ મેં એક લેટીસ દોરેલો છે, આ લેટીસની અંદર કેટલા એકમ કોષો છે સમજજો. તો જો નીચે આ એક, આ બે, આની પાછળનો એકમ કોષ આ 3, આની પાછળનો એકમ કોષ આ 4, રાઈટ. નીચે બેઝની અંદર 4 એકમ કોષ છે અને સેમ એના જેવા જેવા ઉપર 4 એકમ કોષ છે. આ જે ઉપરના દેખાય છે ઉપર પણ 4 છે. ટૂંકમાં આ જે તમને દેખાય છે ને, આટલા જે ચોરસ, આ જે ચોરસ દેખાય છે એ આ 4 એકમ કોષ, નીચેના 4 એકમ કોષનું છાપું, નીચેના 4 એકમ કોષની છત છે અને ઉપરના 4 એકમ કોષનું તળિયું છે. સમજી લો, નીચેના 4 એકમ કોષ ઉપર ઉપરના 4 એકમ કોષ ગોઠવાયેલા છે. એનો મતલબ એ કે આ નીચેના 4 એકમ કોષો એના છત કહેવાય. જેમ દાખલા તરીકે તમે દિવાલો જોઈ, સોરી દુકાનો જોઈ, દુકાનો છે એટલે નીચે બે દુકાનો હોય, એક્ઝેક્ટ એની ઉપર બે દુકાનો, રાઈટ. બે દુકાનો હોય એની પાછળ બે દુકાનો હોય, ઉપર બે દુકાનો હોય એની પાછળ બે દુકાનો હોય, તો આગળની બે દુકાનો છે અને એની પાછળની બે દુકાનો હોય એ બંનેનું છત એટલે આ કહેવાય. દાખલા તરીકે અહીંથી તમે જુઓ, અથવા તમે બે બે દુકાનો લો છો, કારણ કે આ એક દુકાન છે આ બીજી દુકાન છે, રાઈટ. એની પાછળ એક દુકાન છે, આની પાછળ એક દુકાન છે, તો આ ચારે ચાર દુકાનના છત બની ગયા. હવે સપોઝ તમે આના આના ઉપર બીજી 4 દુકાનો બનાવી દો, 1, 2, 3 અને 4, તો ઉપરની 4 દુકાનો છે એના તળિયા ક્યાં થયા, તો આ બની ગયા. તો એ પ્રમાણે અહીં 4 અને ઉપરના 4 એમ ટોટલ 8 એકમ કોષો આ લેટીસની અંદર આપણે જોઈએ. ચલો હવે મિત્રો, મેં તમને એવું કહ્યું કે ખૂણા ઉપર ગોઠવાયેલો પરમાણુ, બરાબર સમજો, ખૂણા પર ગોઠવાયેલો પરમાણુ કેટલા એકમ કોષો સાથે, 8 એકમ કોષો સાથે સંકળાયેલો છે. દાખલા તરીકે જો આ મેં ખૂણા ઉપર એક, આ એકમ કોષના ખૂણા ઉપર મેં એક પરમાણુ ગોઠવ્યો. ચલો હવે આ પરમાણુ કેટલા સાથે સંકળાયેલું સમજજો. ચલો આ નીચેના આ એકમ કોષ સાથે સંકળાયેલું છે, આ એકમ કોષ સાથે સંકળાયેલું છે, આ એકમ કોષ સાથે સંકળાયેલું છે અને આ એકમ કોષ, ટોટલ 4. નીચે તળિયાના કેટલા, 1, 2, 3, 4, નીચે તળિયાના 4 એકમ કોષ સાથે આ પરમાણુ સંકળાયેલું છે. સેમ એ જ રીતે ઉપરના 4 એકમ કોષો કે જે જેનું તળિયું છે, એટલે એ તળિયું પણ આની સાથે સંલગ્ન હોય, તો એ તળિયાના જે એકમ કોષો છે એ એકમ કોષો પણ આ પરમાણુ સાથે સંકળાયેલા છે. જેવા નીચેના 4 સંકળાયેલા છે સેમ એવા ને એવા ઉપરના 4 પણ સંકળાયેલા હોય, કારણ કે આની છત બરાબર પેલાનું તળિયું, આની છત બરાબર પેલાનું શું થાય, તળિયું. તો ઉપરના 4ના તળિયા પણ આ પરમાણુ સાથે સંકળાયેલા છે. એનો મતલબ એ કે કોઈ પણ એકમ કોષો તમે એક ખૂણો લો, એ ખૂણો બીજા 8 એકમ કોષ સાથે સંકળાયેલો, બીજા 8 નીચેના 4 અને એની ઉપરના 4 એમ ટોટલ 8 એકમ કોષો સાથે સંકળાયેલો હોય, તો એનો મતલબ શું થયો, તો એનો મતલબ એવું થાય કે
एक परमाणु छे, एक परमाणु छे, एक परमाणु आठ खूणाओं में वेचाई गयो। एक परमाणु कितना खूणाओं के अंदर? आठ खूणाओं, क्योंकि आठे आठ एकम कोषो ये परमाणु साथे जोड़ायेला छे, तो आठे आठ नो भाग छे, आठे आठ साथे सहभागी छे, तो ए आठे आठ खूणाओं साथे वेचाई गयो। जो आठे आठ खूणा साथे वेचाई जाए तो एकनी पासे केटला हशे? तो 1/8 हशे। એકની પાસે કેટલો છે? 1/8। એનો મતલબ એ કે આદિમ એકમ કોષમાં એક ખૂણા ઉપર પરમાણુનો કેટલો ભાગ આવે? 1/8। કેટલો ભાગ આવશે? 1/8। ચલો હવે આદિમ એકમ કોષમાં ટોટલ ખૂણા કેટલા? 8। તો ટોટલ 8 ખૂણાઓની અંદર કેટલા કેટલા પરમાણુ ગુણ્યા 1/8 હાજર હશે? તો 8 ગુણ્યા 1/8 બરાબર 1 આખો પરમાણુ, બધા 8 8 ખૂણાનો ભેગો થઈ અને ફક્ત ને ફક્ત કેટલો? એક પરમાણુ તમને આદિમ એકમ કોષની અંદર જોવા મળશે। અહીં જો મિત્રો, આદિમ ઘન એકમ કોષમાં પરમાણુ માત્ર ખૂણાના સ્થાન ઉપર ગોઠવાયેલા છે, દરેક ખૂણો બીજા 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય, તેથી પરમાણુની સંખ્યા આ 8 ખૂણો છે, 8 ખૂણો છે એ બીજા 8 એકમ કોષ સાથે આ પ્રમાણે સંકળાયેલો છે, જેથી આના ભાગનો પરમાણુ કેટલો આવે? તો 1/8। ચલો 1/1, બીજો 1/1, ત્રીજો 1/1, ચોથો 1/1, પાંચમો 1/1, છઠ્ઠો 1/1, સાતમો 1/1 અને આઠમો 1/1, રાઈટ? તો 8×1/8 બરાબર 8 આ તૂટી જાય એટલે પરમાણુની સંખ્યા કેટલી મળશે તમને? ઓનલી 1। યાદ રાખવાનું મિત્રો કે જ્યારે કોઈ પણ એકમ કોષમાં માત્ર ને માત્ર ખૂણા ઉપર જ જો પરમાણુ ગોઠવાયેલા હોય તો આખા એકમ કોષના ટોટલ ખૂણાઓના પરમાણુ ભેગા થઈ કેટલો પરમાણુ બનશે? એક પરમાણુ। ઓકે, તો ચલો આ તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા છો। એના સિવાય જો જે બુકમાં તમને રચના આપેલી છે હું ડાયરેક્ટ તમને બુકમાંથી બતાવું છું, કારણ કે અહીં આપણે બધી દોરવી શક્ય નથી। અહીં જો મિત્રો, આ બહુ સરસ રચનાઓ આપેલી છે બુકની અંદર। જો આપણને ત્રણ રચનાઓ આપેલી છે, જો આ સ્ટ્રક્ચર જે મેં અહીં દોર્યું છે આ સ્ટ્રક્ચરને ખુલ્લું સ્ટ્રક્ચર કહેવાય, ઓપન સ્ટ્રક્ચર કહેવાય, જે અહીં આપ્યું છે આપણને। જો બુક લઈને જ બેસજો મિત્રો, યાદ રાખજો, ખાસ આ વિડીયો જ્યારે તમે જુઓ ત્યારે કમ્પલસરી બુક લઈને બેસજો, એટલે તમને વધુ ક્લિયર થશે, રાઈટ? તો ચલો અહીં જો, અહીં આ સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરને કયું સ્ટ્રક્ચર કહેવાશે? તો મિત્રો આ સ્ટ્રક્ચર છે એ ખુલ્લું સ્ટ્રક્ચર કહેવાય, કેવું? ખુલ્લું। ચલો એના પછી બીજા નંબરનું જે સ્ટ્રક્ચર છે, બીજા નંબરના સ્ટ્રક્ચરની અંદર જો આપણે આમાં શું કર્યું છે, તો બધા લેટિસ બિંદુઓને રેખા વડે જોડી અને ભૌમિતિક રચના બનાવેલી છે, બટ તમે જ્યારે એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર જુઓ, ઘનની અંદર ઘટક કણોની ગોઠવણી જુઓ, તો એમાં આવી લીટી ના હોય। આ આપણે એની ભૌમિતિક રચના સમજવા માટે આપણે લીટીઓ દોરેલી છે, એની અંદર તો જો આ પ્રમાણે ભેગી ગોઠવણી થયેલી હોય। હવે જો અહીં જે તમને ગોઠવણી દર્શાવેલી છે, આ ગોઠવણીની અંદર બધા ખૂણા ઉપર જ પરમાણુ છે। જુઓ ઉપરના ચાર, તો 1, 2, 3 અને 4। હવે નીચેના ચારમાં જો 1, 2 અને 3 અને ચોથો આની પાછળ આવી જાય, ચોથો ક્યાં હશે? આની પાછળ જતું રહે, એ તમને દેખાશે નહીં। તો આ પ્રકારે સંગણિત સ્ટ્રક્ચર કહેવાય, જેનું નામ એક્ઝેક્ટલી આવું છે, અવકાશ ભરતી રચના, બરાબર? અવકાશની અંદર જ્યારે આ ગોઠવણી થાય આ પ્રકારે પરમાણુ છે એ પરમાણુ છે ગોઠવાશે। ચલો મિત્રો, ત્યાર પછી જો આ જે રચના બતાવી છે તમને, આ અગત્યની રચના છે। આ રચનાની અંદર શું બતાવ્યું છે કે આપણે તમને કહ્યું કે આઠે આઠ ખૂણા, એ દરેક ખૂણો બીજા 8-8 એકમ કોષ સાથે સંકળાયેલો છે, જે આપણે અહીં જોયું, રાઈટ? તો એ દરેક એકમ કોષ છે, એ દરેક એકમ કોષ એક પરમાણુ માટે ભાગીદારી કરશે, મીન્સ કે એ બધા જ એના માલિક છે। તો દરેક ખૂણા પાસે કેટલો પરમાણુ આવશે એની રચના સમજાવી છે, તમે જુઓ। ચલો આ ખૂણો છે, એમાં જો આટલો જ ભાગ તમને બતાવ્યો છે કટિંગ કરેલો, આ ખૂણામાં આટલો કટિંગ કરેલો, આ કટિંગ કરેલો, આટલો ભાગ કટિંગ કરેલો, આ ખૂણામાં કટિંગ, આ ખૂણામાં કટિંગ કરેલો, આ ખૂણામાં, એટલે આ જે ભાગ તમને કટિંગ કરેલો બતાવ્યો છે આ ભાગ કેટલો છે? 1/8 છે। કેટલો ભાગ છે આ? 1/8। એ પ્રમાણે આ પણ 1/8, આ પણ 1/8, એટલે કે દરેક ખૂણા ઉપર કેટલો કેટલો ભાગ આવશે? 1/8 એવા 8 ખૂણાઓ થશે। તો 8×1/8 બરાબર આખા એકમ કોષના ટોટલ પરમાણુ ભેગા થઈને કેટલો થાય? 1 થશે। ઓકે, તો મિત્રો આ પ્રમાણે આદિમ ઘન એકમ કોષની અંદર ઘટક કણોની ટોટલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1 થશે।
ચલો એક પ્રકારે બીજો આપણે એકમ પોસ્ટ જોઈએ અંતક ચલો ક્લિયર મિત્રો ફરીથી તમને કહી દઉં છું આદિ એકમ પોસ્ટ શબ્દ આવે ત્યારે પરમાણુની સંખ્યા 1 થશે કેમ 1 8 ખૂણા ગુણ્યા 1 ના ભાગમાં 1 ભાગ્યા 8 બરાબર 3 ચલો હવે અંતઃકેન્દ્રિત એકમ કોષ ચલો મિત્રો અંતઃકેન્દ્રિત એકમ કોષની વ્યાખ્યા તમે આગળ સમજાવો કે જ્યારે ઘટક કણો દરેક ખૂણા ઉપર તો ખરા છે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પણ ઘટક કણો દરેક ખૂણા ઉપર તો ખરા જ પ્લસ ખૂણા સિવાય એક ઘટક કણ એ એકમ કોષના કેન્દ્રમાં હશે એક ઘટક કણ એકમ કોષના કેન્દ્રમાં હોય ત્યારે આપણે એને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ તો ચલો હવે દરેક ખૂણા ઉપરના ઘટક કણો તો દરેક ખૂણા ઉપર ઘટક કણો હોય તો ટોટલ બધા ખૂણાના ઘટક કણો થઈને કેટલા થયા એક થઈ ગયો આપણે જે પ્રમાણે એ સમજ્યા તો ભઈ દરેક ખૂણામાં હોય તો 8 ખૂણા તો 1 ના ભાગમાં કેટલો આવ્યો એક અષ્ટમાંશ તો 1 થઈ ગયો હવે અંતઃકેન્દ્રમાં હજુ ખૂણાઓ સિવાય ક્યાં છે અંતઃકેન્દ્રમાં તો જો બધા ખૂણાઓનો ભેગો થઈને કેટલો થયો તો 1 હવે અંતઃકેન્દ્રમાં જે પરમાણુ છે અથવા તો ઘટક પણ છે એ અંતઃકેન્દ્ર કોઈની સાથે ભાગીદાર હોતું નથી મેં તમને પહેલા જ કહ્યું કે કોઈ પણ એકમ કોષનું કેન્દ્ર છે અંતઃકેન્દ્ર એ સેપરેટ જ એનું પોતાનું જ હોય એટલે એમાં રહેલો પરમાણુ છે અથવા તો ઘટક પણ છે બીજા કોઈ સાથે પણ એ ભાગીદારી કરેલી હોતી નથી એ સ્વતંત્ર જ છે અને માટે અંતઃકેન્દ્રમાં રહેલો પરમાણુ એ પોતે આખે આખો પરમાણુ છે માટે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી થઈ તો 8 ખૂણાના ભેગા થઈને 1 અને વત્તા 1 ક્યાં છે અંતઃકેન્દ્રમાં તો 1 પ્લસ 1 કેટલા થયા ટોટલ ઓકે મિત્રો અહીં સમજી લો જો અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુ ઘનના ખૂણા ઉપર તદુપરાંત ઘનના અંતઃકેન્દ્રમાં હોય છે તેથી ખૂણા ઉપર રહેલા પરમાણુઓની સંખ્યા બરાબર 8 ગુણ્યા 1/8 બરાબર 1 અંતઃકેન્દ્રમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર 1 કારણ કે અંતઃકેન્દ્રમાં મેં તમને કહ્યું કે આખે આખો પરમાણુ એની અંદર હોય કોઈની સાથેની ભાગીદારી થાય નહીં તો ચલો કુલ પરમાણુ કેટલા થયા તો 1 વત્તા 1 ટોટલ પરમાણુની સંખ્યા રાઈટ ચલો એ પણ મિત્રો અહીં તમને અહીંની રચનાઓ 3 આપેલી છે એ પણ આપણે ડાયરેક્ટ બુકમાં જોઈ લઈએ તો ચલો આ 3 રચનાઓની અંદર જે પહેલું સ્ટ્રક્ચર છે પહેલું સ્ટ્રક્ચર કયું છે તો પહેલું સ્ટ્રક્ચર છે જેને ખુલ્લી રચના કહેવાય બીજું સ્ટ્રક્ચર છે જેને આપણે કહ્યું તેમ અવકાશ ભરતી રચના હવે જો અવકાશ ભરતી રચનાની અંદર તમે જોઈ લો આ જેટલા બહારની સાઈડે જેટલા પણ તમને ઘટક કણો બતાવેલા છે એ બધા ખૂણા ઉપર છે રાઈટ આ પણ ખૂણા ઉપર આ આ આ બધા ખૂણા ઉપર અને વચ્ચે જુઓ અહીં તમને વચ્ચે થોડો ભાગ ઘટક કણનો દેખાય છે એ ભાગ છે એ એના કેન્દ્રમાં છે એ ક્યાં છે તો એના અંતઃકેન્દ્રમાં છે ચલો ત્યાર પછી અહીં જુઓ દરેક એકમ કોષમાં કેટલા પરમાણુ સમાવિષ્ટ કરેલા છે એનું વાસ્તવિક ચિત્ર તમને અહીં આપ્યું છે તો જુઓ જેટલા ખૂણાઓ ઉપર છે એ ખૂણાઓ ઉપરના જે કટિંગ ભાગ છે આ કટિંગ ભાગ કેટલો તો 1/8 એટલે જો આ ખૂણા ઉપરના જેટલા ઘટક કણો છે એ ઘટક કણો છે એ ઘટક કણો કેટલા તો દરેક ખૂણા ઉપર 1/8 ઘટક કણ છે અને જો અહીં તમને કેન્દ્રની અંદર એક આખે આખો ઘટક કણ દેખાય છે તો એક ઘટક કણ આખે આખો ક્યાં ગોઠવાયેલો છે તો એના કેન્દ્રમાં છે એટલે આ બધા જ ઘટક કણો આ બધા ટુકડાઓ ભેગા કરીએ ત્યારે 1 થાય અને વત્તા 1 ક્યાં છે તો એના અંતઃકેન્દ્રમાં એટલે ટોટલ સરવાળો કેટલો થશે 2 થશે ઓકે તો મિત્રો આ પ્રમાણે અંતઃકેન્દ્રિત એકમ કોષની જ્યારે ચર્ચા કરવાની થાય ત્યારે યાદ રાખવાનું કે અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર 2 પરમાણુ તમને કુલ જોવા મળશે તો ત્યાર પછી ફલક કેન્દ્રિત એકમ કોષ હવે ફલક કેન્દ્રિત એકમ કોષની વ્યાખ્યા તમે આગળ સમજો ફલક કેન્દ્રિત એકમ કોષ ક્યારે આપણે કહીશું તો જ્યારે એકમ કોષના દરેક ખૂણા ઉપર તો ઘટક કણો હાજર હોય છે તદુપરાંત ઘટક કણો ક્યાં હાજર હશે તો દરેક ફલકના કેન્દ્રની અંદર પણ જો ઘટક કણ હાજર હોય તો તેવા પ્રકારના એકમ કોષને શું કહેશો તમે ફલક કેન્દ્રિત એકમ કોષ કહેશો ચલો હવે ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર ટોટલ ઘટક કણોની સંખ્યા કેટલી તો જો પહેલા તો એ ક્યાં હાજર છે
દરેક ખૂણા ઉપર એક એક હાજર છે. હવે દરેક ખૂણા ઉપર એક એક હાજર હોય, ખૂણા કેટલા? 8. એકના ભાગનો કેટલો આવે? 1/8. તો 8 × 1/8 એટલે ખૂણાઓના ભાગનો કેટલો થયો? 1 ઘટક કણ. બાકીના ઘટક કણ ક્યાં છે? તો ફલકના કેન્દ્રમાં. બરાબર સમજજો, મેં તમને હમણાં જ કહ્યું ફલકના કેન્દ્રમાં હોય. ટોટલ ફલકો કેટલી? તો એકમ કોષની ટોટલ ફલકો આપણે કહ્યું કે કેટલી છે? 6. હવે એક ફલક કેટલા એકમ કોષ વચ્ચે કોમન? તો દાખલા તરીકે જો મિત્રો, આ બે એકમ કોષ છે, આ બે એકમ કોષ છે, આ બે એકમ કોષ વચ્ચે આ જે ફલક છે, આ સાઈડ બંને વચ્ચેની દિવાલ છે. તો બે એકમ કોષ વચ્ચે એક દિવાલ કોમન. દાખલા તરીકે બે દુકાનો પાસે પાસે લીધી હોય તો બે દુકાનો વચ્ચે એક દિવાલ છે હંમેશા કોમન, એની ફલક જ કહેવાય. આ બાજુની દુકાનની ફલક આ બાજુ, આ બાજુની આ બાજુ, એટલે એ બે ફલકો છે, બે ફલક મિસકો સોરી એ ફલક છે એ બે દુકાનો વચ્ચે કોમન છે. એનો મતલબ એ કે હંમેશા બે એકમ કોષ વચ્ચે એક દિવાલ કોમન આવે. દાખલા તરીકે જો અહીં તમને બુકમાં દર્શાવેલું છે આકૃતિ, તમે જુઓ આ આકૃતિની અંદર આ બાજુ એક એકમ કોષ છે અને આ બાજુ એક એકમ કોષ છે, અને અહીં તમને જે હાઈલાઇટ કરીને આપેલી છે એની ફલક છે, રાઈટ? તો આ પ્રમાણે આ ફલકના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય. ક્યાં ગોઠવાયેલો હોય? તો આ ફલકના કેન્દ્રમાં. ચલો હવે આ ફલકના કેન્દ્રમાં જ્યારે પરમાણુ ગોઠવાયેલો હોય ત્યારે સીધી વસ્તુ છે કે બે ફલકના કેન્દ્રમાં પરમાણુ હોય, મીન્સ કે ફલકના કેન્દ્રમાં પરમાણુ હોય અને એ ફલક બે એકમ કોષ વચ્ચે કોમન હોય. બે એકમ કોષ વચ્ચે કોમન ફલક છે અને એના કેન્દ્રમાં જ્યારે પરમાણુ ગોઠવાયેલો હોય તો સીધી વસ્તુ છે કે એક એકમ કોષની ફલકના ભાગમાં કેટલો પરમાણુ હશે? તો બે વચ્ચે એક આખો પરમાણુ હોય તો એકના ભાગમાં સીધી વસ્તુ છે કે અડધો હશે. એકના ભાગમાં કેટલો આવે? અડધો. એટલે કે હંમેશા એક ફલક છે, એક ફલકના ભાગમાં એક તૃતીયાંશ પરમાણુ હશે. બરોબરી, બે એકમ કોષ વચ્ચે કોમન એક ફલક છે, એટલે કે બે એકમ કોષ વચ્ચે એક ફલક, એના કેન્દ્રમાં જ્યારે પરમાણુ હોય ત્યારે એ બંને એકમ કોષને અડધો અડધો મળશે. અડધો પેલાની દિવાલમાં જાય, અડધો આની દિવાલમાં જાય, એટલે એક ફલકના કેન્દ્રમાં આપણને અડધો પરમાણુ પ્રાપ્ત થાય. એવી ફલકો કેટલી? 6. તો 6 ફલકોના ટોટલ પરમાણુ અડધા 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 6 ના ભેગા કરો તમે, તો 6 × 1/2 બરાબર કેટલા મળશે? 3. કેટલા મળશે? 3. તો બધી ફલકોના થઈ કેટલા થયા? 3. એક ક્યાં હતો? ખૂણા ઉપર. તો 3 + 1 ટોટલ કેટલા મળ્યા આપણને? 4. તો મિત્રો અહીં જુઓ, અહીં ગણતરી આપણને એ જ આપેલી છે કે જો ફલક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુ ખૂણા ઉપર ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય, તેથી ખૂણાઓમાં રહેલા પરમાણુની સંખ્યા 8 × 1/2 બરાબર 1 થશે. ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુની સંખ્યા બરાબર 6 × 1/2 છ ફલકો એકના ભાગમાં અડધો જ આવશે, 6 × 1/2 બરાબર 3. તેથી કુલ પરમાણુની સંખ્યા કેટલી મળશે તમને? 4. કુલ પરમાણુની સંખ્યા 4. અહીં જો તમને એની ગોઠવણી આપેલી છે મિત્રો, આ પહેલું જે સ્ટ્રક્ચર આપેલું છે એ એનું ખુલ્લું સ્ટ્રક્ચર છે, બીજું સ્ટ્રક્ચર છે એ અવકાશ ગોઠવણી. જ્યારે તમે ઘટક કણો એકમ કોષની અંદર ભરેલા હોય ત્યારે આ રચનામાં ભરાય. અહીં જુઓ, અહીં તમને 1, 2, 3, 4, 5, 6, 7 આટલા અને પાછળની સાઈડ એક હશે 8. તો આટલા જે છેડા પર દેખાય છે એ બધા ખૂણામાં ગોઠવાયેલા છે. પણ પછી જો એ આ વચ્ચે આ 1, પછી આ દેખાતો નથી એવો 2, અને આ દેખાતો નથી એવો 3, રાઈટ? આ જે 3 દેખાય છે તમને, એ 3 બહારની સાઈડથી દેખાય છે, એ 3 ક્યાં છે? તો એ ફલકના કેન્દ્રમાં છે. એ ક્યાં દેખાય છે આપણને? ફલકના કેન્દ્રમાં. હવે જો કેટલો ભાગ આપણી પાસે આવશે, તો અહીં જો દર્શાવેલો છે કે જો ખૂણાઓની અંદર જેટલા પણ ઘટક કણો છે એ ખૂણાઓની અંદરના ઘટક કણો છે જે તમને 1/8 ભાગ દર્શાવશે. અહીં જો આ જે કટિંગ બતાવી છે કેટલો છે? 1/8. પછી જો આ તમને જે મોટા કટિંગ દેખાય છે, હાફ કટિંગ અર્ધગોળા, એ બાજુઓના છે, ફલકોના કેન્દ્રમાં છે. તો એ ફલકોના કેન્દ્રમાં જે ઘટક કણો હતા એ અડધા કપાયેલા છે. કેવા કપાયેલા છે?
અડધા, ચલો આ બાજુની ફલક માર દો, આ બાજુની ફલક માર દો, ઉપરની ફલક માર દો, નીચેની ફલકમાં અડધો આવશે, પાછળની ફલકમાં અડધો, આ બાજુની પાછળની ફલકમાં અડધો, આપણને ત્રણ જ દેખાય, બાકીના ત્રણ છે પાછળની સાઈડ હશે એટલે આપણને દેખાશે નહીં. તો એ પ્રકારે છ એ છ ફલકના કેન્દ્રની અંદર આ પ્રકારે અડધો અડધો પરમાણુ આપણને પ્રાપ્ત થશે. એટલે ટોટલ છ ગુણ્યા એક દૂતીયાંશ એટલે ત્રણ પરમાણુ થઈ ગયા, અને પ્લસ એક એક દરેકના ખૂણા ઉપર આવશે એનો એક અષ્ટમાંશ ભાગ એટલે આઠ ગુણ્યા એક અષ્ટમાંશ પ્લસ છ ગુણ્યા એક દૂતીયાંશ ટોટલ એક વત્તા ત્રણ બરાબર ચાર પરમાણુ તમને પ્રાપ્ત થશે. ચલો હવે મિત્રો આપણે ત્રણે ત્રણ પ્રકારના ફલક એટલે એકમ કોષોની અંદર તમે સમજી લીધું. કદાચ તમને હું કહું કે અંત કે અંત કેન્દ્રિત સમજો, અંત કેન્દ્રિત એકમ કોષો અંત કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા કેટલી થાય? તો ચલો તમે જાતે ગણતરી કરી શકો છો. તો અંત કેન્દ્રિત એકમ કોષની કલા વ્યાખ્યા આપણે કરીએ શું થાય? તો અંત કેન્દ્રિત એકમ કોષની વ્યાખ્યા એવી થશે કે એની વ્યાખ્યા થશે તો ઘટક કણો એ દરેક ખૂણા ઉપર તો ખરા છે, પણ ખૂણાઓ સિવાય સામ સામેની ફલકોના કેન્દ્રમાં એક એક ઘટક પણ હાજર હશે. સામ સામેની ફલકોના કેન્દ્રમાં એક એક ઘટક પણ હાજર હશે. તો ચલો ખૂણાઓની અંદર રહેલા ઘટક પણ, ચલો પહેલા ખૂણામાં રહેલા ઘટક પણ અથવા તો ખૂણામાં રહેલા પરમાણુ, ચલો ખૂણામાં રહેલા પરમાણુ તો ખૂણા કેટલા? આઠ, એકના ભાગમાં એક અષ્ટમાંશ, તો આઠ ગુણ્યા એક અષ્ટમાંશ કેટલા થઈ ગયા? ચલો બીજું છે, બીજા ક્યાં છે? તો ફલકના કેન્દ્રમાં, ફલકના કેન્દ્રમાં રહેલી પરમાણુ. ચલો હવે કેટલી ફલકોમાં છે? છ એ છ ફલકોમાં છે, ફક્ત સામ સામેની કોઈ પણ બે ફલકોના કેન્દ્રમાં. એટલે ટોટલ કેટલી ફલકોમાં? બે ફલકોમાં. તો બરાબર ટોટલ બે ફલકોમાં છે પ્લસ એક ફલકના કેન્દ્રમાં કેટલા આવશે? એક અડધો જ મળશે આપણને. દરેક ફલકના કેન્દ્રમાં કેટલો મળશે? હાફ, તો ગુણ્યા એક દૂતીયાંશ બરાબર એક. એટલે સામ સામેની બે ફલકોના ભેગા થઈ કેટલા મળશે તમને? બે છે ગુણ્યા એક દૂતીયાંશ કરશો એટલે ટોટલ કેટલો મળશે? એક. માટે કુલ પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા અંતર કેન્દ્રિત ઘન હોય તો કેટલી મળશે? તો આપણને બે મળશે. કુલ પરમાણુની સંખ્યા કેટલી મળશે? તો બે મળશે. તો મિત્રો આ પ્રમાણે બહુજગત્યની વસ્તુ છે, કારણ કે આગળ અણુસૂત્રો બનાવવાના આવશે, પેકિંગ ક્ષમતા શોધવાની આવશે, આ તમને કમ્પલસરી આવડવું જ જોઈએ. આમાંથી એમસીક્યુ પણ પૂછાય, અણુસૂત્ર પણ બનાવવાનું પૂછાય, પેકિંગ ક્ષમતા વખતે આની ગણતરી કરવા માટે તમને પૂછવામાં આવશે, એ પણ તમને આમાંથી જ મળશે. ઓકે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કમ્પલસરી તમારે આ આખે આખું કમ્પલસરી તૈયાર રાઈટ. તો આ પ્રમાણે એકમ કોષની અંદર પરમાણુની ગોઠવણી અથવા તો પરમાણુની ગણતરી કરવાની થાય તો કેવી રીતે કરવી આ કે સમજો. ઓકે, થેન્ક યુ.